નમસ્કાર માન્ય અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત. ગયા સપ્તાહે આપણે અનુઆધુનિક ચિંતક મિશેલ ફૂકો વિશેની વાત કરેલી અને ડૉક્ટર અલ્પેશભાઈએ તમને બહુ જ સરસ માહિતી આપેલી ફૂકો વિશેની. તો આજે પણ મિત્રો, આપણે એવા જ એક પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી જેમનું કાર્યાત્મવાદમાં પણ બહુ જ મોટું પ્રદાન છે અને સમાજશાસ્ત્રના વિકાસમાં જે પાયાનું યોગદાન કહીએ એવા સમાજશાસ્ત્રી એમિલ દુર્ખાઈમ વિશેની આજની આપણી ચર્ચા રહેશે. એમિલ દુર્ખાઈમે સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન બનાવવાની દિશામાં બહુ જ મોટો સમાજશાસ્ત્રમાં ફાળો આપ્યો છે એવું આપણે કહી શકીએ. ફ્રાન્સના સમાજશાસ્ત્રી છે એમિલ દુર્ખાઈમ. આજના વક્તા છે ડૉક્ટર આનંદ આચાર્ય, કે જેઓ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇવનિંગની એમાં એસોસિએટ પ્રોફેસર તરીકેની સેવા આપી રહ્યા છે. અને થિયરીમાં એમની ખાસ રસ અને રુચિ છે. અને એક જ કોલમાં એમણે સામેથી મને વાત કરેલી કે મેડમ, હું દુર્ખાઈમ વિશેની વાત કરીશ અને મને ગમશે. બાયસેગમાં પણ ઘણા લેક્ચરો એમણે થિયરી અને જુદા જુદા ચિંતકો વિશેના આપેલા છે. અને એમણે બહુ જ ઊંડાણપૂર્વક આખી જે દુર્ખાઈમની રજૂઆત છે, દુર્ખાઈમનો પરિચય છે, દુર્ખાઈમની જીવનયાત્રા છે, એ વિવિધ ચાર વિભાગોમાં તમારી સમક્ષ રજૂ કરી છે. તો આપણે એમિલ દુર્ખાઈમનું જે રજૂઆત છે એ આનંદભાઈ પાસેથી સાંભળીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને નેટ અને જીસેટ અંગે માર્ગદર્શન મળી રહે એ માટે એક ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીનું આયોજન છે એ કરવામાં આવ્યું છે. અને ગત સપ્તાહથી જ્યારે આ શ્રેણીની શરૂઆત થઈ એના પ્રારંભિક વ્યાખ્યાનમાં આ વ્યાખ્યાન શ્રેણીના સંયોજક ડૉક્ટર સંગીતાબેન પટેલે આપણને નેટ અને જીસેટના અભ્યાસક્રમની એક રૂપરેખા આપી હતી. નવા બદલાયેલા અભ્યાસક્રમની અંદર જે જે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે એની સરસ સમજૂતી એમના દ્વારા આપણને આપવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપને હું નેટ અને જીસેટના અભ્યાસક્રમમાં જે સમાજશાસ્ત્રીય ચિંતકો સમાવવામાં આવ્યા છે એમાંના એક ચિંતક એટલે ઇમાઇલ દુર્ખાઈમ એને વિશે આપને આજે વાત કરવાનો છું. ઇમાઇલ દુર્ખાઈમની જે આ વાત છે એ આપણે જુદા જુદા ચાર વિભાગોની અંદર સમજવાના છીએ. પહેલી બાબત છે એ એમના જન્મ, શિક્ષણ અને કારકિર્દી વિષયક છે. બીજી બાબત છે એ દુર્ખાઈમ પર જુદા જુદા વિદ્વાનોની જે અસર રહી છે એમને સમજવાના પ્રયત્ન કરીશું. ત્રીજી બાબત જે છે એમાં આપણે દુર્ખાઈમનું જે સમાજશાસ્ત્રીય લખાણ છે એ સમાજશાસ્ત્રીય લખાણ અંગેનો પરિચય છે એ મેળવીશું. અને ચોથા મુદ્દાની અંદર આપણે દુર્ખાઈમે જે જુદા જુદા સિદ્ધાંતો આપણને આપ્યા એ સિદ્ધાંતો વિશેની વાત આપણે કરવાના છીએ. મિત્રો, ફ્રાન્સ નું સમાજશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનું પ્રદાન રહ્યું છે એના ઉદ્ભવ અને વિકાસ બંનેમાં, કારણ કે બે પાયાના સમાજશાસ્ત્રીઓની ભેટ આપણને ફ્રાન્સે આપી, એક ઓગસ્ત કોમ્ત અને બીજા ઇમાન્યુએલ દુર્ખાઈમ. ઓગસ્ત કોમ્તનો જીવનનો સમયગાળો હતો 1798 થી 1857, અને આ 59 વર્ષના જીવનગાળા દરમિયાન એમણે જે કંઈ પણ સમાજશાસ્ત્રની અંદર એમનું જે પ્રદાન રહ્યું છે એને જો આપણે વિચારીએ તો કોમ્તે આપણને પોઝિટિવ ફિલોસોફી 6 ભાગની અંદર આપી, જેનું લેખન કાર્ય એમણે 1830 થી 1842 દરમિયાન કર્યું. અને બીજી એક 4 ભાગની ગ્રંથ શ્રેણી પોઝિટિવ પોલિટીની 1851 થી 1854 દરમિયાન આપણને આપી. એટલે આ બે ગ્રંથ શ્રેણીમાં એમના બધા જ વિચારો છે, સમાજશાસ્ત્રીય વિચારો એ સમાવાયેલા છે. અને પોઝિટિવ ફિલોસોફીના 4 ભાગમાં 1838ની અંદર કોમ્તે આપણને સમાજની ઘટનાઓનું જે વૈજ્ઞાનિક અધ્યયન થઈ રહ્યું હતું એને એમણે જે સામાજિક ભૌતિકશાસ્ત્ર નામ આપ્યું હતું એ સામાજિક ભૌતિકશાસ્ત્રની જગ્યાએ આપણને સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. 1857માં કોમ્તનું અવસાન થયું અને 1858માં દુર્ખાઈમનો જન્મ છે થાય છે. કોમ્તના જે વિચારો રજૂ થયા એમાં
એક મહત્વપૂર્ણ ટીકા કોમ્તની એ રહી છે કે કોમ્તે સમાજશાસ્ત્ર નામ આપવા સિવાય સમાજશાસ્ત્રમાં બીજું કોઈ પ્રદાન કર્યું નથી અથવા તો કોઈ મહત્વપૂર્ણ એમનું પ્રદાન રહ્યું નથી. આ એક ટીકા કોમ્ત માટે થાય છે. જ્યારે 1858માં દુર્ખીમ છે એ આવે છે, એમનો જન્મ છે થાય છે, અને દુર્ખીમનું સૌથી મોટામાં મોટું સમાજશાસ્ત્રીય પ્રદાન કોઈ હોય તો એમને સમાજશાસ્ત્રને જે ચોક્કસ પદ્ધતિશાસ્ત્ર છે આપ્યું એમનું સૌથી મોટામાં મોટું પ્રદાન છે. એની વિશે આપણે આગળ વાત કરીશું. તો દુર્ખીમનો જન્મ એ ફ્રાન્સના લોરેન પ્રાંતના એપિનાલ શહેરની અંદર 15 એપ્રિલના રોજ થાય છે. અને દુર્ખીમ એ યહૂદી કુટુંબમાં જન્મ્યા હતા. એમના ઉપર યહૂદી ધર્મનો ખાસો એવો પ્રભાવ હતો. 13 વર્ષની ઉંમરે તો એમણે આ ધર્મના ઘણા બધા સિદ્ધાંતો શીખી લીધા હતા. આ ઉપરાંત એક સ્ત્રી શિક્ષિકા દ્વારા એમને ખ્રિસ્તી ધર્મના કેથોલિક સંપ્રદાયનો પણ પરિચય છે એ પ્રાપ્ત થયો હતો. તો આવી રીતે એક ધાર્મિક શ્રદ્ધાઓ અને ધાર્મિક માહોલની અંદર એમનો ઉછેર થયો હતો. પણ જેમ જેમ એ મોટા થતા ગયા એમ એમ ધાર્મિક બાબતો પરત્વેનો એમનો રસ છે, રુચિ છે, એ ઓછા થતા ગયા. અને કેવી વૈજ્ઞાનિક ઢબે આપણે અભ્યાસ કરીએ તો સમાજને સમજી શકીએ એ પ્રત્યેનો એમનો રસ વિશેષ કેન્દ્રિત થયો. એમના લગ્ન બાદ એમના પત્ની છે એમના સમાજશાસ્ત્રીય લખાણો તપાસી જવામાં, એનું પ્રૂફ રીડિંગ કરવામાં એમને ખૂબ સહયોગ છે આપતા હતા. દુર્ખીમને 2 બાળકો હતા, આંદ્રે અને મેરી. અને આ 2 બાળકોનો ઉછેર પણ સરસ રીતે એમના પરિવારમાં છે થઈ રહ્યો હતો. દુર્ખીમના શિક્ષણ વિશે જોઈએ તો દુર્ખીમનું જે શિક્ષણ છે એ મોટાભાગે ફ્રાન્સની પ્રાંતીય શાળાઓની અંદર થયું હતું. અને ફ્રાન્સની જે ઇકોલે નોર્મલ બહુ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર દુર્ખીમને પ્રવેશ મેળવ્યો હતો. આ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ પરીક્ષામાં દુર્ખીમ 2 વખત નિષ્ફળ રહ્યા હતા અને ત્રીજા સફળ પ્રયત્નથી તેઓએ ઇકોલે નોર્મલની અંદર પ્રવેશ છે એ મેળવ્યો હતો. ઇકોલે નોર્મલની અંદર દર્શનશાસ્ત્રનો પ્રભાવ સવિશેષ વર્તાતો હતો અને એની સાથે સાથે ગ્રીક અને લેટિન લખાણો ઉપર વિશેષ ભાર છે આપવામાં આવતો હતો. દુર્ખીમે આ સંસ્થામાં આ જે લેટિન અને ગ્રીક ઉપર જે વિશેષ ભાર અપાતો હતો એની સામે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. અને એ પછી 1882માં દુર્ખીમ આ જ સંસ્થાની અંદરથી પોતે ગ્રેજ્યુએટ થાય છે અને ધીમે ધીમે એમનું શિક્ષણ કાર્ય આગળ વધતું રહે છે. અને 1893માં પેરિસ યુનિવર્સિટીમાંથી તેઓ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી ઉપર પોતે પોતાનું PhD કાર્ય છે પૂરું કરે છે. અભ્યાસની કારકિર્દી પૂરી થયા પછી, એટલે કે અભ્યાસને બધું પૂરું, એમનું જે શૈક્ષણિક કારકિર્દી હતી એ શૈક્ષણિક કારકિર્દી મોટે ભાગે સ્થિર રહી છે. દુર્ખીમ એ પરંપરાગત દર્શનશાસ્ત્રી બનવા માંગતા નહોતા, એમને એક સામાજિક વિજ્ઞાની બનવું હતું. દુર્ખીમ એવું માનતા હતા કે દર્શનશાસ્ત્ર છે એ રોજબરોજના જે પ્રશ્નો છે એનો હલ છે એ લાવી શકતું નથી. અને એની સાથે સાથે દુર્ખીમ એવું પણ માનતા હતા કે જો સામાજિક સમસ્યાઓને દૂર કરવી હોય તો એની એ સામાજિક સમસ્યાઓને સમજવાનું અને એને દૂર કરવાનું કાર્ય પાકી તાલીમ લીધેલા સમાજ વિજ્ઞાનીઓ દ્વારા જ થઈ શકે, આવું એમનું બહુ સ્પષ્ટ મંતવ્ય હતું. એટલે દુર્ખીમે એ સમયે સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે, શિક્ષક તરીકે કામ કરવું હતું. પરંતુ કમનસીબી એ હતી કે એ સમયે સમાજશાસ્ત્ર એક વિષય તરીકે ક્યાંય શીખવવામાં આવતો ન હતો. એટલે દુર્ખીમની જે કારકિર્દીની શરૂઆત થાય છે એ દર્શનશાસ્ત્રના શિક્ષક તરીકે એની શરૂઆત છે થાય છે. 1882થી 1887 દરમિયાન તેઓ પેરિસ અને એની આજુબાજુની શાળાઓમાં આ શિક્ષણ કાર્ય છે કરતા હતા. અને એમાં જ એક વખત એ 1 વર્ષની રજા લઈને પેરિસ અને જર્મની જવા નીકળે છે. જર્મનીમાં ગયા પછી દુર્ખીમને સવિશેષ જો કોઈ પણ આકર્ષણ થયું હોય તો એ આકર્ષણ હતું કે જર્મનીમાં સંશોધન પદ્ધતિઓ ઉપર વિશેષ ભાર છે એ આપવામાં આવતો હતો. અને દુર્ખીમને આ બાબત ઘણી બધી સ્પર્શી ગઈ હતી. દુર્ખીમે 29 વર્ષની નાની ઉંમરે જર્મન એકેડેમિક લાઈફ
જર્નલની અંદર પોતાનો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો. આ રિપોર્ટની ખાસી એવી અસર ત્યાંના વિદ્વાનો ઉપર પડી. એમાં એમણે દર્શનશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્ર વિશે થોડી ઘણી વાતો લખી હતી અને આ રિપોર્ટ પ્રકાશિત થવાને કારણે એમને 1887માં બોર્ડેક્સ યુનિવર્સિટીની અંદર નિમણૂક છે એ પ્રાપ્ત થાય છે, મળે છે. બોર્ડેક્સ યુનિવર્સિટી એટલે 7 જૂન 1441ના રોજ સ્થપાયેલી રોમન સામ્રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી. હવે આ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનની વાત થતી હતી, ધર્મની વાત થતી હતી, પણ કે સામાજિક વિજ્ઞાનો શીખવવામાં આવતા ન હતા. પણ દુર્ખીમે જે આ રિપોર્ટ પ્રકાશિત કર્યો એને કારણે માત્ર ને માત્ર દુર્ખીમ ખાતર થઈને સામાજિક વિજ્ઞાનોના અભ્યાસનો આરંભ છે એ બોર્ડેક્સ યુનિવર્સિટીની અંદર થાય છે. આ એક આશ્ચર્યકારક ઘટના હતી, એટલા માટે કે 8-10 વર્ષ પહેલાં આ યુનિવર્સિટીની અંદર આલ્ફ્રેડ એસ્પિનાઝ કરીને એક વિદ્વાન હતા, રિસર્ચ સ્કોલર હતા. એમણે એમનો થીસિસ છે એ જમા કરાવ્યો હતો અને યુનિવર્સિટીએ એ થીસિસ છે એ એમને ફરીથી પાછો આપી દીધો હતો. આમાં કારણ એટલું જ હતું કે યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે એસ્પિનાઝે જે પોતાના મહાનિબંધની અંદર ઓગસ્ટ કોમ્થ અને એમના પ્રધાનનો જે ઉલ્લેખ કર્યો છે એટલો ભાગ એમાંથી કાઢી નાખવામાં આવે તો આ થીસિસ છે એ સ્વીકારીએ. એસ્પિનાઝ એમાં અસંમત થયા અને પરિણામે એમનો જે મહાનિબંધ છે એમને પરત કરવામાં આવ્યો. એટલે આવું એક સામાજિક વિજ્ઞાનો પ્રત્યેનું વલણ હતું, એક અરુચિ હતી, એક અભાવની સ્થિતિ હતી. એવા સમયે દુર્ખીમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ ઘણું જ પ્રભાવી કહી શકાય કે માત્ર એમને કારણે થઈને યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સની અંદર સામાજિક વિજ્ઞાનોનો આરંભ થયો. 9 વર્ષ જેટલું કાર્ય કર્યા પછી આ યુનિવર્સિટીમાં એમને પૂર્ણપણે પ્રોફેસરનો દરજ્જો પ્રાપ્ત થાય છે અને આ યુનિવર્સિટીમાં એ કુલ 15 વર્ષ પોતાની સેવાઓ છે આપે છે. ત્યાર પછી એ સોરોબન કોલેજની અંદર પ્રોફેસર તરીકે નિયુક્ત થાય છે અને જીવનના જે છેલ્લા વર્ષો હતા એમાં દુર્ખીમ પેરિસ યુનિવર્સિટીની અંદર કાર્યરત હતા. દુર્ખીમના જીવનની એક દુઃખદ ઘટના એવી હતી કે 1915ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધમાં એમનો દીકરો આંદ્રે એ યુવાન વયે મૃત્યુ પામે છે અને આ આઘાત દુર્ખીમથી સહન થતો નથી. એમનો દીકરો પણ એમના જેવો જ તેજસ્વી હતો, એને પણ ફ્રાન્સની આ પ્રતિષ્ઠિત ઇકોલે નોર્મલની અંદર પ્રવેશ જે પ્રાપ્ત થયો હતો અને પોતે ભાષાના સમાજશાસ્ત્ર ઉપર કામ કરી રહ્યો હતો. દુર્ખીમ એને એક સમાજ વિજ્ઞાની તરીકે જોવા માગતા હતા, પરંતુ એમનું જે આવું અકાળે અવસાન થાય છે એનાથી દુર્ખીમ ઘણા વિચલિત થઈ જાય છે અને 1917ની 15મી નવેમ્બરે સમાજશાસ્ત્રના આ મહાન એક વિદ્વાનનું અવસાન છે થાય છે. તો આ દુર્ખીમની એક જીવનની જે જન્મરતી એમાં જન્મ, શિક્ષણ અને કારકિર્દીની વાત આપણે જોઈએ. બીજા વિભાગની અંદર દુર્ખીમ ઉપર ઘણા બધા વિચારકોની અસર રહી છે. એમનું જે બૌદ્ધિક અને જ્ઞાનાત્મક જગત તૈયાર થયું, એમણે જે સિદ્ધાંતો આપણને આપ્યા, એ સિદ્ધાંતો પાછળ આ ઘણા બધા વિદ્વાનોનો પ્રભાવ અને એમની અસર છે એ આપણને જોવા મળે છે. સૌપ્રથમ વાત કરીએ તો દુર્ખીમ જ્યારે ઇકોલે નોર્મલની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાંના બે પ્રોફેસરો કોલોંગ્સ અને બોટ્રોક્સ એ બંનેની અસર એની ઉપર જોવા મળે છે. કોલોંગ્સ જે વિદ્વાન હતા એ ઇતિહાસના પ્રોફેસર હતા, એટલે દુર્ખીમ એમની પાસેથી ઐતિહાસિક પદ્ધતિ શીખ્યા અને બોટ્રોક્સ છે એ પોતે દર્શનશાસ્ત્રના પ્રોફેસર હતા, ફિલોસોફીના પ્રોફેસર હતા, એટલે એની પાસેથી તેઓ દર્શનશાસ્ત્રની પદ્ધતિશાસ્ત્ર વિશે એમને જાણકારી મળી હતી અને એનો પ્રભાવ એમના વ્યક્તિત્વ ઉપર આપણને જોવા મળતો હતો. દુર્ખીમ આ બંને પ્રાધ્યાપકોથી એટલા બધા પ્રભાવિત હતા કે એમનો જે ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી જે મહાનિબંધ એમણે પ્રકાશિત કર્યો તો એ જે લેટિનમાં પ્રકાશિત થયો એ એમણે કોલોંગ્સને અર્પણ કર્યો હતો અને ફ્રેન્ચમાં જે પ્રકાશિત થયો એ એમણે બોટ્રોક્સને અર્પણ છે કર્યો હતો. આ ઉપરાંત દુર્ખીમ ઉપર રૂસોની અસર પણ પ્રભાવી રહી છે. રૂસોએ જનરલ વિલ કરીને જે ગ્રંથ લખ્યો એ જનરલ વિલની અંદર સમાજની સામાજિક એકતાના સ્વરૂપમાં અભિવ્યક્તિ કરી હતી, એટલે દુર્ખીમના સામાજિક એકતાના સિદ્ધાંત ઉપર આપણને રૂસોનો પ્રભાવ છે એ જોવા મળે છે. રૂસોએ સામાજિક ઘટના અને મનોવૈજ્ઞાનિક ઘટના વચ્ચે જે ભેદ
દર્શાવ્યો હતો એની અસર પણ આપણને દુર્કિમના વ્યક્તિત્વ ઉપર થયેલી જોવા મળે છે. આ ઉપરાંત મોન્ટેસ્ક્યુ કરીને એક વિદ્વાન હતા, એની અસર પણ દુર્કિમના વ્યક્તિત્વ પર થાય છે. મોન્ટેસ્ક્યુએ જે પરસ્પરાવલંબનની વાત કરી હતી અને એમણે જે કહ્યું હતું કે એક ભાગને સમજવો હોય તો એની માટે આપણે બીજા ભાગની પણ સમજૂતી મેળવવી જોઈએ અને બીજા ભાગના સંદર્ભમાં આપણે એને સમજી શકીએ, આવી બધી જે વાત કરી હતી, એક ભાગ છે બીજા ભાગ પર આધારિત છે, પરસ્પરાવલંબિત છે, એ વાત મોન્ટેસ્ક્યુની હતી. એનો પ્રભાવ પણ દુર્કિમ પર આપણને જોવા મળે છે અને જે શ્રમ વિભાજન ને પરસ્પરાવલંબનની વાત કરી છે એ બધા બાબતો ઉપર. સેન્ટ સાયમન, એની અસર પણ દુર્કિમના જીવન ઉપર આપણને જોવા મળે છે. વિજ્ઞાન કેવું હોવું જોઈએ એ વાત સેન્ટ સાયમને દર્શાવી હતી, તો એ બાબત પણ દુર્કિમ સેન્ટ સાયમન પાસેથી એનો જે આખો પ્રભાવ છે એ એના વ્યક્તિત્વ ઉપર આપણને અનુભવાય છે. તો એની સાથે સાથે દુર્કિમ છે એના પર કોમ્ત, ઓગસ્ત કોમ્તની પણ પ્રભાવી અસર આપણને જોવા મળે છે. કોમ્તના પોઝિટિવ ફિલોસોફીની એમણે એમના મહાનિબંધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટીની અંદર 17 જગ્યાએ એનો ઉલ્લેખ છે એ કર્યો છે. અને સમાજમાં જે પરસ્પરાવલંબન છે અને પરસ્પરાવલંબન દ્વારા જે સામાજિક એકતા વિકસે છે એ આખી બાબત એ સાયમન, સેન્ટ સાયમન અને કોમ્ત આ બંને પાસેથી શીખ્યા હતા. આ ઉપરાંત એ કોમ્તના જે 3 સ્તરના નિયમ છે એની સાથે સંમત થતા નથી, એમાં પોતે એને સ્વીકારતા નથી. તો કોમ્તે જે પ્રત્યક્ષવાદ આપ્યો હતો, કોમ્તનો પ્રત્યક્ષવાદ એટલે કે કુદરતી ઘટનાઓને જેવી રીતે આપણે વૈજ્ઞાનિક રીતે સમજી શકીએ છીએ એવી જ રીતે આપણે સમાજમાં બનતી ઘટનાઓને પણ વૈજ્ઞાનિક રીતે સમજી શકીએ એવો જે કન્સેપ્ટ એટલે પ્રત્યક્ષવાદ, એ વાત કોમ્તે જે આપ્યો હતો એ પ્રત્યક્ષવાદને વધુ વિકસાવવામાં દુર્કિમનું પ્રદાન સૌથી મહત્વપૂર્ણ રહેલું આપણને જોવા મળે છે. તો આ રીતે જુઓ તો દુર્કિમને કોમ્તના બૌદ્ધિક વારસદાર તરીકે પણ ઘણા લોકોએ મૂલવ્યા છે, ઘણા લોકોએ ઓળખાવ્યા છે. કોમ્ત ઉપરાંત જોવા જાઓ તો આ બધા ફ્રાન્સના વિદ્વાનો હતા, પણ એ ઉપરાંત બ્રિટિશ વિદ્વાનોની અસર પણ દુર્કિમના વ્યક્તિત્વ ઉપર અને એમના બૌદ્ધિક જગત ઉપર જોવા મળે છે. એમાં ખાસ કરીને હર્બર્ટ સ્પેન્સર છે, એ સ્પેન્સર જે સામાજિક ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ગણાય છે. તો સામાજિક ઉત્ક્રાંતિની જે આખી વાત દુર્કિમે યાંત્રિક એકતામાંથી દૈહિક એકતા તરફ જવાની જે વાત કરી એ આખી વાત સ્પેન્સરના આ સિદ્ધાંતને આધારે લખાઈ હોય અથવા તો એનો જે પ્રભાવ હોય એ આપણને દુર્કિમના વિચારોમાં જોવા મળે છે. એની સાથે સાથે ગેબ્રિયલ ટાર્ડે કે જેઓ દુર્કિમના સમકાલીન હતા અને ટાર્ડેએ જે વાતો કરી એમાં ખાસ કરીને દુર્કિમના ઘણા બધા વિચારોથી સંમત ન હતા, એમનો વિરોધનો એક સૂર છે એ પ્રગટ થતો હતો. તો એમના વિરોધના સૂરમાંથી પણ દુર્કિમને ઘણું શીખવા મળ્યું હોય એવું એમણે પોતે જણાવ્યું છે. એની સાથે સાથે જ્યોર્જ સિમેલ છે, ટોની છે કે રોબર્ટ સ્મિથ છે, એરિસ્ટોટલ, પ્લેટો, આ ઘણા બધા વિદ્વાનોનો પ્રભાવ દુર્કિમનું જે જ્ઞાનાત્મક જગતનું ઘડતર થયું, એમના જે સિદ્ધાંતોનો આપણને આવિર્ભાવ થયો, એ બધી બાબતોમાં આપણને આ બધા વિદ્વાનોનો પ્રભાવ છે એ જોવા મળે છે. એમાંથી કંઈક ને કંઈક શીખી અને દુર્કિમે આપણને એક સમાજશાસ્ત્રીય પાથું છે એ બાંધી આપ્યું છે. તો સમાજશાસ્ત્રીય વિચારકોની સાથે સાથે જે વિદ્વાનોની અસર આપણે જોઈ એની સાથે સાથે દુર્કિમે સમાજશાસ્ત્રમાં જે લેખન કાર્ય કર્યું એને પણ આપણે જાણવું જોઈએ. 1893 અંદર દુર્કિમે સૌથી પહેલો ગ્રંથ આપણને આપ્યો, ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી. તો આ ગ્રંથની અંદર પણ એમણે સામાજિક ઉત્ક્રાંતિની વાત કરી છે, સામાજિક એકતાની વાત કરી છે, શ્રમ વિભાજનની વાત કરી છે. તો આ દ્રષ્ટિએ પણ આ 1893 લખાયેલું પુસ્તક ઘણું બધું મહત્વપૂર્ણ છે. એની સાથે સાથે આ પુસ્તક સંપન્ન થયા પછીના 2 વર્ષ પછી દુર્કિમે આપણને રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ આપ્યું. રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ એ દુર્કિમનું સૌથી મહત્વનું પ્રદાન કહી શકાય એવું છે, કારણ કે આ પુસ્તકથી સમાજશાસ્ત્રને એક આગવી ઓળખ પ્રાપ્ત થાય છે. જે કોમ્તે ખાલી સમાજશાસ્ત્ર શબ્દ આપ્યો એવી એની ટીકા થતી હતી એ ટીકાનો અહીંયા આગળ અંત આવે છે, કારણ કે એણે માત્ર સમાજની ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની વાત નથી કરી, પણ એ વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની પદ્ધતિ પણ આપણને શીખવી, એ સામાજિક તથ્યોની વાત
આ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડની અંદર દુર્ખીમે 1895ની અંદર આપણને આપી. 1897ની અંદર દુર્ખીમે સુસાઇડ ગ્રંથ આપ્યો. આત્મહત્યા પાછળના કયા સામાજિક પરિબળો મહત્વના છે એને જાણવા માટેનો પ્રયાસ આ સુસાઇડ નામના ગ્રંથમાં આપણને જોવા મળે છે. અને આત્મહત્યાનો આખો સિદ્ધાંત આપણે જે એની થોડી વાત કરવાના છીએ તો એ આખો સિદ્ધાંત આ ગ્રંથની અંદર વણી લેવામાં આવ્યો છે. 1897માં જ્યારે આ ગ્રંથ લખાયો એની સાથે સાથે દુર્ખીમ એક સમાજશાસ્ત્રીય જર્નલના સંપાદક તરીકે પણ જોડાય છે. અને આ સંપાદક તરીકે એમના ઘણા બધા સમાજશાસ્ત્રીય લખાણો, લેખો, આર્ટિકલ્સ એ બધી બાબતો આ જર્નલની અંદર પ્રકાશિત થાય છે. એટલે આ જર્નલના સંપાદક તરીકે પણ એમની સેવાઓ બહુ મહત્વપૂર્ણ રહી. આ ઉપરાંત એમણે ઇન્ડિવિડ્યુઅલ એન્ડ કલેક્ટિવ રિપ્રેઝન્ટેશન કરીને એક નિબંધ લખ્યો જેમાં આપણે સામૂહિક પ્રતિનિધિનો સિદ્ધાંત, પ્રતિનિધિત્વનો સિદ્ધાંત જે શીખવાના છીએ કે સમજવાના છીએ એની વાત આ ગ્રંથની અંદર, આ નિબંધની અંદર શેર કરવામાં આવી. આ ઉપરાંત દુર્ખીમે એલિમેન્ટરી ફોર્મ્સ ઓફ રિલિજિયસ લાઈફ એ પુસ્તક લખ્યું કે જે ધર્મના સમાજશાસ્ત્રીય અર્થઘટનમાં સૌથી મહત્વપૂર્ણ રહ્યું છે. અને દુર્ખીમે આ પુસ્તકની અંદર અરુણ્ટા આદિજાતિના લોકોના ધર્મની અને એના આધારે ધર્મના સિદ્ધાંતની વાત આપણી સમક્ષ રજૂ કરી છે, આપણને સમજાવવા માટેનો પ્રયાસ કરે છે. 1912માં આ પુસ્તક છે એ પ્રકાશિત થયું. તો આવી રીતે એને જુદા જુદા જે પુસ્તકો લખ્યા, જે જર્નલની અંદર પોતે સંપાદક તરીકે સેવાઓ આપી કે જેને કારણે એમનું આખું જે સમાજશાસ્ત્રીય પ્રદાન છે એને આપણે સમજી શકીએ છીએ અને આપણે મૂલવી શકીએ છીએ. હવે જે આપણે સમજવાના છીએ એ દુર્ખીમનું જે જીવન, શિક્ષણ, કારકિર્દી, એમના ઉપર વિદ્વાનોની અસર અને એમના આર્ટિકલ્સ અને એમના લખાણોને નો પરિચય મેળવ્યા બાદ આપણે એમના સિદ્ધાંતો વિશે વાત કરીશું અને એ સિદ્ધાંતો વિશે બહુ ઝડપથી એને સમજવા માટેનો પ્રયાસ એ કરીશું. દુર્ખીમે સામાજિક તથ્યનો સિદ્ધાંત આપ્યો. સામાજિક તથ્યનો સિદ્ધાંત એ દુર્ખીમનું સમાજશાસ્ત્રીય સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રની અંદર સૌથી મહત્વનું પ્રદાન કહી શકાય. દુર્ખીમનો સમાજશાસ્ત્રની જે વ્યાખ્યા છે એ દુર્ખીમની સમાજશાસ્ત્રની વ્યાખ્યા પણ આપણે એવી જ રીતે આપી શકીએ કે સમાજશાસ્ત્ર એટલે સામાજિક તથ્યોનો અભ્યાસ કરનારું શાસ્ત્ર. અંગ્રેજીમાં જેને સોશિયલ ફેક્ટ્સ કહે છે એટલે કે સામાજિક તથ્યો, એ સામાજિક તથ્યોની વ્યાખ્યા આપતા દુર્ખીમ એવું કહે છે કે સામાજિક તથ્યો એટલે વર્તનની રીતો. આ રીતો વ્યક્તિથી પર, વ્યક્તિથી સ્વતંત્ર અને વ્યક્તિથી ભિન્ન હોય છે અને આ રીતો વ્યક્તિના વર્તનને નિયંત્રિત કરે છે. એને જ દુર્ખીમ સામાજિક તથ્ય તરીકે ઓળખાવે છે. એટલે અહીંયા આગળ દુર્ખીમે સામાજિક તથ્યને બહુ સરસ રીતે આઈડેન્ટિફાય કરીને આપણી સમક્ષ મૂક્યું. દુર્ખીમ એવું સમજાવવા માંગે છે કે માનવી છે એ સમાજ વગર જીવન છે જીવી શકતો નથી અને માનવી કેવો છે એ સમજવું હોય તો એની આસપાસનું સામાજિક વાતાવરણ છે એ સમજવું જોઈએ. અને દુર્ખીમ એવું કહે છે કે સામાજિક તથ્યો એ આ જ સામાજિક વાતાવરણનો ભાગ છે કે જેનો પ્રભાવ વ્યક્તિના વિચાર, વ્યક્તિના વલણ, વ્યક્તિની ક્રિયા, વ્યક્તિની લાગણી અનુભવવાની રીત આ બધા ઉપર એનો પ્રભાવ હોય છે. એટલે એ એને ઘડે છે. એટલે જાહેર નીતિમત્તાના ધોરણો છે, કુટુંબના ધોરણો છે, ધર્મના નિયમો છે, રાષ્ટ્રના નિયમો છે, આ બધી બાબતો એવી છે કે જે વ્યક્તિના વર્તનને, વિચારને, વલણને એ બધાને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. અને આ જે વર્તનની રીતો થઈ એને દુર્ખીમ સામાજિક તથ્ય તરીકે ઓળખાવે છે. દુર્ખીમ આવું કહી અને સામાજિક તથ્યના બે પ્રકારો આપણે સમક્ષ મૂકે છે. એક પ્રકાર એટલે સ્વાભાવિક સામાજિક તથ્ય અને બીજો પ્રકાર એટલે વિકૃત પેથોલોજિકલ તથ્ય. દુર્ખીમ એવું કહે છે કે સ્વાભાવિક સામાજિક તથ્ય એટલે શું? તો એવું એવા તથ્યો કે જે સમાજની એકતામાં ફાળો આપતા હોય, સમાજની એકતા જાળવવામાં મદદરૂપ થતા હોય એવી એવા પરિબળો એ સ્વાભાવિક સામાજિક તથ્યો છે. જ્યારે એનાથી વિરુદ્ધ કે જે પરિબળો સમાજની એકતાને તોડવામાં લાગેલા હોય અથવા તો એકતાને નબળી પાડતા હોય, ઢીલી પાડતા હોય, તો એવા પરિબળોને વિકૃત પેથોલોજિકલ તથ્ય તરીકે એમણે ઓળખાવ્યું છે. એમણે ઉદાહરણ આપ્યું કે શ્રમ વિભાજન છે એ શ્રમ વિભાજન સ્વાભાવિક સામાજિક તથ્ય છે કારણ કે શ્રમ વિભાજનથી પરસ્પરાવલંબન વિકસે છે અને પરસ્પરાવલંબનને કારણે સામાજિક એકતા વિકસે છે એવી વાત એમણે સમજાવી. પણ એણે કીધું કે જો દબાણપૂર્વકનું શ્રમ વિભાજન હોય તો એ સમાજની એકતાને
નબળી પાડે છે, સમાજની એકતાને તોડે છે, એટલે એ દબાણપૂર્વકનું શ્રમ વિભાજન છે. એ અહીંયા આગળ એને કીધું કે એ વિકૃત પેથોલોજીકલ સામાજિક તથ્ય થયું. તો મિત્રો, સામાજિક તથ્યનો જે સિદ્ધાંત દુર્ખીમે આપ્યો એની અંદર આ બધી બાબતો બહુ જ મહત્વની પુરવાર થતી આપણને જોવા મળે છે. તો મિત્રો, આનંદભાઈએ એમિલ દર્કહાઇમ વિશેની બહુ જ નાની નાની ઝીણવટપૂર્વકની, એમનો પરિચય, એમનું ઘડતર કેવા સંજોગોમાં થયું, કયા સમાજશાસ્ત્રીઓની અથવા તો ચિંતકોની એમના પર અસર હતી, એની ઝીણામાં ઝીણી વિગત આપણી સમક્ષ રજૂ કરી છે. અને નેટ અને જીસેટની પરીક્ષામાં આવા પ્રશ્નો ઘણી વખત અગાઉ પણ પૂછાયેલા હોય છે અને પૂછાતા હોય છે, તો આ તમને ઉપયોગી રહેશે. આનંદભાઈનો આભાર માનીએ. અને સાથે સાથે એમિલ દર્કહાઇમ વિશેની આગળની જે રજૂઆત છે એ આપણે આવતીકાલે જોઈશું.